વિસાવદર એકતા ગ્રુપ દ્વારા જમ્મુ કાશ્મીર પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. વિસાવદર એકતા ગ્રુપ દ્વારા 14/2019 ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સવારે 11 કલાકે જૂના બસ સ્ટેન્ડ ચોકમાં રાખેલ હતો, જેમાં મીણબત્તી પેટાવી શહીદોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં એકતા ગ્રુપના પ્રમુખ રાજ રીબડિયા અને સામાજિક રાજકીય આગેવાનો, શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હાથમાં તિરંગા સાથે મેઇન બજારોમાંથી રેલી કાઢવામાં આવી હતી. તો આ સાથે શહીદોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આજે વિસાવદર એકતા ગ્રુપના પ્રમુખ રાજ રીબડિયાના નેતૃત્વની અંદર ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CPRFના 44 જવાનો શહીદ થયા, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમની અંદર વિસાવદર તાલુકાની જનતા, વિસાવદર સ્કૂલના વિદ્યાર્થીઓ, દરેક સામાજિક સેવાકીય સંસ્થાઓએ જૂના બસ સ્ટેન્ડ ચોકની અંદર એકત્રિત થઈ 2 મિનિટ મૌન પાળી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી. હું રાજ પટેલ, એકતા ગ્રુપના જે પ્રમુખ છીએ અમે, અને આજે અમે તમામ ગ્રુપે એક આયોજન કરેલું હતું કે જે કાશ્મીરની અંદર આપણા જે જવાનો 40 જવાનો શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ માટે અમે આજે એક કાર્યક્રમ ગોઠવેલો હતો. તેમની અંદર વિસાવદરની તમામ જનતા, આજુબાજુના તાલુકાના અને તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ આવીને અમે અહીંયા 2 મિનિટ મૌન રાખીને બધા તમામ જવાનોને શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ કરેલો હતો. તો તમામ શહીદ થયેલ છે તેને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ, વિસાવદર.